ચેપ્ટર 8 કોર્સ જીવનનો એકમ, એમાં તારાકાય અને તારાકેન્દ્ર વિશેની માહિતી મેળવીએ. હવે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે ચેપ્ટરની અંદર બે જ ટોપિક મેઇન બાકી રહ્યા છે, કોષ કેન્દ્ર અને રંગસૂત્ર વિશે માહિતી મેળવીશું. બસ આમ તો એક જ ટોપિક છે લાંબો, કોષ કેન્દ્ર, તારાકાય અને તારાકેન્દ્ર. તારાકાય નળાકાર તારાકેન્દ્રનું બનેલી હોય છે. તારાકાય એક અંગિકા છે જે નળાકાર રચનાઓ ધરાવે છે, જેને તારાકેન્દ્ર કહેવાય. પણ કઈ રીતે કહેવાય તો એક મિનિટ આપણે અહીં આકૃતિ જોઈએ. ચોપડીમાં આકૃતિ આપી નથી, પરંતુ આ રીતે આકૃતિ જોવા મળે. આ એક તારાકાય, આ બીજું તારાકાય, નળાકાર રચનાઓ છે, એક પ્રકારની અંગિકાઓ છે. અને જ્યારે બંને એકબીજાને કાટખૂણે ગોઠવાઈ જશે તો એને કહેવામાં આવતું હશે તારાકેન્દ્ર. અને એની આજુબાજુ આવેલો જે જીવરસ હશે એને કહેવાશે તારાવર્તું. એવી રીતે ઓળખાય છે, જીવરસનો તારાવર્તું તરીકે ઓળખાણ આપેલી છે. બરાબર, બંને તારાકેન્દ્રો તારાકાયમાં એકબીજા સાથે કાટખૂણે ગોઠવાયેલા હોય છે. ચોખ્ખું લખ્યું તમારા ચોપડીમાં, જેમાં દરેક તારાકેન્દ્રનું આયોજન ગાડાના પેડા જેવું હોય. મતલબ તારાકેન્દ્રના પરિધિ વિસ્તારમાં સરખા અંતરે 9 ટ્યુબ્યુલની બનેલી સૂક્ષ્મ નલિકાઓ હોય. અને આ બધી સૂક્ષ્મ નલિકાઓ જે છે ત્રેખડ સ્વરૂપે, ત્રેખડનો મતલબ શું થાય, 3 3 3 ત્રેખડ સ્વરૂપે. તમે ધ્યાનથી જોઈ લો, એ 3 3 નલિકાઓ દેખાઈ રહી છે. તમે ધ્યાનથી જોશો તો દરેકની અંદર 1 2 3 એવી રીતે અહીંયા પણ તમે ધ્યાનથી જોઈ શકો છો કે તમારે 3 નલિકાઓ દેખાઈ રહી છે. જુઓ, આ એક અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3 છે, 3 આ 3 3 3 3 કુલ 9 છે. એ રીતે એવી જોવા મળતી હશે 9, એવી રીતે એટલે 9 3 27 થાય. અને વચ્ચેના ભાગે જે હશે એની અંદર મધ્યદંડ આવેલો હશે, પ્રોટીનનો બનેલો એક કેન્દ્રસ ભાગમાં મધ્યદંડ આવેલો હશે. એટલે એ આ છે મધ્યદંડ, આપણો આ મધ્યદંડ છે. અને એની જોડે આ રીતે આ બધી જ 9 9 ત્રેખડો જોડાઈ ગયેલા હશે. આ રીતે તમે જોઈ શકો છો. બરાબર, ઓકે, ધ્યાનથી સાંભળો. પાસ પાસેના ત્રેખડ એકબીજા સાથે તંતુકો વડે પણ જોડાઈ ગયેલા હશે. આજુબાજુ અહીંયા અહીંયા તો મધ્યદંડથી તો જોડાઈ ગયેલા છે, પણ આજુબાજુ પણ એ પાસ પાસે પણ જોડાઈ ગયેલા હશે. અને સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનની બનેલી હશે. આ બધી સૂક્ષ્મ નલિકાઓ પ્રોટીનની બનેલી છે. પ્રોટીનનું નામ છે ટ્યુબ્યુલિન પ્રોટીન. બરાબર, તારાકેન્દ્રો કહીએ આપણે કે પક્ષમાં કસા કહીએ, બંનેની અંદર તલકાઈમાં ઉત્પન્ન થયેલી રચના કેવી જોવા મળતી સરખી. ફરક એટલો છે કે પક્ષમાં કસાઓની અંદર શું હતું, 2 2 સૂક્ષ્મ નલિકાઓ હતી, અહીંયા 3 3 સૂક્ષ્મ નલિકાઓ છે. બીજી એક મહત્વની વસ્તુ યાદ રાખજો કે આ જે ત્રેખડ છે ને, એ ત્રેખડની અંદર જે સૂક્ષ્મ નલિકાઓ આવેલી છે, આ પરિધિ વિસ્તારના 3 9 ત્રેખડ 40 કોણ રચીને ગોઠવાતા હશે. 40 40 રચના બનતી હશે. અહીંયા જે ખૂણો ફરતો હશે ને, બે ત્રેખડ વચ્ચેનો આ ખૂણો, ધારો કે આ એટલી આ ખૂણો બને છે, આ ખૂણો બને છે. આ બધા ખૂણા કેટલાના બનતા હશે, 40 બનતા હશે. 40 ખૂણે ત્રેખડો ગોઠવાઈ દીધા. દરેક ત્રેખડમાં 3 ટ્યુબ્યુલની બનેલી નલિકાઓ જોવા મળતી હશે. અને વચ્ચેમાં કોણ જોવા મળતો હશે, મધ્યદંડ જોવા મળતો હશે. બીજી એક મહત્વની વસ્તુ લખી નાખો બાળકો, ચોપડીમાં લખી નથી આપણે, કે નવું તારાકેન્દ્ર જૂનું તારાકેન્દ્રમાંથી આંતરાવસ્થાના એસ તબક્કા દરમિયાન બને. હા, આ ખાસ યાદ રાખજો કે નવું તારાકેન્દ્ર એ જૂના તારાકેન્દ્રમાંથી જ બનશે. નવા કોષ જૂના કોષોમાંથી બનતા હોય તે આમાંથી જ બનશે. પરંતુ કયા તબક્કામાં બનશે, તો એસ તબક્કામાં, આંતરાવસ્થાના તબક્કા છે. G1, S, G2 આપણે જે આગળ ધરણે અભ્યાસ કરીશું ત્યાં લખી નાખજો. બરાબર, પહેલાની અંદર 20 સૂક્ષ્મ નલિકાઓ હતી, તો 27 નલિકાઓ છે. એટલે પહેલાના આપણે શું બોલતા હતા, પક્ષમાંના કસામાં શું લખતા હતા આપણે, 9 2 9 સૂક્ષ્મ નલિકાઓ હતી, 9 જોડ જે પરિવર્તી ભાગમાં હતી. 2 સૂક્ષ્મ નલિકાઓ કેન્દ્રસમાં હતી, એટલે કુલ 20 બનતી હતી. 9 2 18 અને 2 20. બરાબર, આના આપણે લખીશું 9 0. વચ્ચેના ભાગે તો મધ્યદંડ છે, કોઈ સૂક્ષ્મ નલિકા નથી, એટલે આપણે ત્યાં 0 કરી દીધો. પણ 9 પરિવર્તી ભાગમાં શું જોવા મળતી હતી, સૂક્ષ્મ નલિકાઓ. અને આની અંદર 1 માં 3, તો 9 તરીને કેટલી થઈ, 27 સૂક્ષ્મ નલિકાઓ જોવા મળતી હશે. આમાં 20 સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી 9 2 હતું, આમાં 27 સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી 9 0 સ્વરૂપે જોવા મળતી હશે. આ પણ ખાસ યાદ રાખજો. બીજું એક મહત્વની વસ્તુ લખી દો, 1 2 2 નામ યાદ રાખજો, 1 2 2 ઓકે, આમ લખો તો બી ચાલશે, 2 2 હું ફરતી લખું, 1 2 1 2 2 હા, આ રીતે એમને પ્રાણી કોષોમાં તારાકેન્દ્રનું અવલોકન કર્યું હતું. 1 2 2 બરાબર અવલોકન કર્યું હતું. અને પછી બોવરી નામ છે વૈજ્ઞાનિકનું, બીજો બોવરી, બોવરીએ તારાકાય શબ્દ આપેલો હતો, સેન્ટ્રોજોમ તરીકે ઓળખાયેલો હતો. તારા કાય શબ્દ બૌરી આપેલો, એને પ્રાણી કોષમાં અવલોકન કર્યું હતું. 1 2 2 યાદ રાખજો, તારાકાયને ડિપ્લિયોઝોમ તરીકે પણ ઓળખાય. તારાકાયનું બીજું નામ શું હતું, ડી
ડિપ્લોઝોમ તરીકે પણ ઓળખાય, કારણ કે તેમાં બે તારા કેન્દ્ર હોય માટે ડિપ્લોઝોમ તરીકે ઓળખાય. કેટલાક પ્રોટિસ્ટામાં તારાકાય કોષ કેન્દ્રની અંદર હોય. નોર્મલી પેલા પ્રાણી કોષમાં કોષ રસમાં જોવા મળશે, ફક્ત પ્રોટિસ્ટાઓની અંદર શું જોવા મળતું છે, તારાકાય કોષ કેન્દ્રની અંદર પણ જોવા મળતું હોય છે. ઓકે બાળકો, તો આ હતા તારા કેન્દ્ર અને તારાકાય એની માહિતી હતી. બરાબર બાળકો, હવે આનું લખવાનું કઈ રીતે હું તમને લખીને આપ્યું છે, તારાકાય અને તારાકેન્દ્ર શું છે અને બધું. ઓકે બાળકો, કે દ્વિધ્રુવીય ત્રાક થઈ જાય ને એ વખતે એનું સંચાલનમાં મહત્વનો ભાગ પડશે. પ્રાણી કોષોની અંદર કોષ વિભાજન થતું હશે એ દરમિયાન જે દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરવાનું કામ આ લોકોનું છે, જે આપણે આગળ ચેપ્ટર 10 માં સવિસ્તાર ભણીશું. ઓકે બાળકો, ત્યાં સુધી આવજો, બાય.